નમસ્કાર દર્શકો, હું છું કૃષ્ણા અને આપ જોઈ રહ્યા છો ધ ફેક્ટ ફ્લેશ. અને આજે આપણે મોજૂદ છે અકોટા વિસ્તારમાં, જ્યાં મિસ્ટર ચૈતન્ય દેસાઈ જે કન્ટેસ્ટ કરી રહ્યા છે અકોટા વિધાનસભામાંથી, તેમની ફેરણી ચાલી રહી છે અને તેઓ ઘરથી ઘર જઈને લોકોના મુદ્દા સાંભળી રહ્યા છે. સર, થેન્ક યુ સો મચ ફોર સ્પીકિંગ ટુ અસ અગેન. અને યુ વેલકમ. બોલો. જેમ આજે તમે ફેરણી ઉપર છો, લોકોને મળી રહ્યા છો, વન ટુ વન ઇન્ટરેક્શન્સ થઈ રહ્યા છે, લોકોએ પોતાના મુદ્દા કયા હશે તમને, કે તમે શું જોઈ રહ્યા છો? કારણ કે જે જમીનના મુદ્દા છે, ગ્રાઉન્ડ લેવલના મુદ્દા છે, ઘણા જ ઇમ્પોર્ટન્ટ હોય. જો અમે હવે 143 અકોટા વિધાનસભામાંથી કેન્ડિડેટ કરી રહ્યા છે, આપ પણ જાણી રહ્યા છો, અને આ વિસ્તાર છે ને શિક્ષિત વિસ્તાર છે, એમને ફરક ખબર છે કે વિધાનસભાની ચૂંટણી શું છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી શું છે. એટલે મુદ્દા આવી રહ્યા છે જે વિધાનસભાના લગતા છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે બી કંઈ મુદ્દા છે, અરે સ્થાનિક સ્વરાજના, એ અમારા કાઉન્સિલર કરી રહ્યા છે એને ઇન્ટરસેપ્ટ, એટલે એટલા બધા ઇસ્યુઝ નથી આવતા. અને આ વિસ્તાર ખરેખર જોવા જાઓ તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય, અને એમનો ઉમળકો અને જે નિયરનેસ છે, પાર્ટીની સાથે આત્મીયતા છે, એ વધુ ને વધુ ઝળકાઈ રહી છે. સાથે હું એટલું બી કહેવા માગીશ કે ચૂંટણી અમારા વિસ્તારો માટે એક મહોત્સવ જેવો હોય છે, ઉત્સવની જેમ મનાવતા હોઈએ છીએ, અને જે દિવસે મતગણતરી થશે અને બેલેટ ખુલશે એ દિવસે મોટો મહોત્સવ મનાવવામાં આવશે. અત્યાર સુધી લોકો તરફથી ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે, તમે કઈ રીતે જોઈ રહ્યા છો આને એઝ ઓફ નાઉ બિફોર ઇલેક્શન્સ? જો લોકો ઘરોમાંથી બહાર આવીને તમને નમસ્કાર કરે ને અમારું વિક્ટરીનું સાઇન બતાવે, એનો અર્થ એ છે કે દે આર ટુ વિથ અસ. પબ્લિકનો ઉમળકો એટલો છે, એમનો આત્મવિશ્વાસ ભારતીય જનતા પાર્ટીમાં એટલો છે, એ સ્વાભાવિક પ્રમાણે દેખાઈ આવે છે. અને સર, બીજું એક ઘણો ઇમ્પોર્ટન્ટ મુદ્દો કે જેમ મેં કહ્યું, તમે કીધું કે કોર્પોરેટર્સ જે હોય છે ઇન્ટરસેપ્ટ કરતા હોય છે ગ્રાઉન્ડ લેવલના મુદ્દાઓને, પણ ઘણા લોકોની એક હોય છે એમના મગજમાં એક કે જે અમારા નેતા છે, સ્પેસિફિકલી એમએલએ છે, દે શુડ બી ધ વન કેટરિંગ આવર યુ નો નીડ્સ. સો વોટ ડુ યુ વોટ વુડ યુ વોન્ટ ટુ ટેલ? ના, એ પણ ટેકલ કરતા હોઈએ છીએ. જે આવા ઇસ્યુઝ આવતા હોય છે, વી લિસન ટુ ધેમ એન્ડ વી ગેટ ઇટ ડન થ્રુ ધી કોર્પોરેટર લેવલ ઇટસેલ્ફ. પહેલે એમને એવો અહેસાસ થાય કે ભાઈ જેમને જેને કહ્યું છે એ જ કરી આપે છે, એટલે વી ડુ નોટ ચેન્જ ધેર મૂડ આઈધર. એટલે એમને એટલો વિશ્વાસ રહે કે અમે જેમને કહ્યું એમને અમારું કામ કરી આપ્યું, એ વિશ્વાસ અમે એમનો રાખતા હોઈએ છીએ. સર, એક અઠવાડિયું બાકી છે, અમારા માધ્યમથી લોકોને વ્યૂઅર્સને શું કહેવા માંગશો? વ્યૂઅર્સને તો એ જ કહેવા માંગીશું કે ભાઈ મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપો. વડોદરા શહેર, અકોટા વિધાનસભા, વડોદરા શહેર, જિલ્લો, આખા ગુજરાતમાં હું તો કહું કે કમર સિવાય બીજે કશે મત જવું ના જોઈએ. કારણ કે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે ગ્લોબલ લેવલ ઉપર છે, ઇન્ટરનેશનલ લેવલ પર જ્યારે આટલું મહત્ત્વનું કાર્ય કરતા હોય, ત્યારે એમના સપોર્ટમાં કમરને જીતીને જીતાડવામાં લોકો એમનો ભાગ ભજવે એ સૌથી મોટું કામ હશે. થેન્ક યુ. જી નમસ્કાર દોસ્તો, ઇસ વક્ત મેં હું વડોદરા કે અકોટા મે, જહાં પર ઇસ વક્ત ચૈતન્ય દેસાઈ જો કે ભારતીય જનતા પાર્ટી કો રિપ્રેઝેન્ટ કર રહે હૈ, એક હફતા દૂર હૈ ગુજરાત અપને વિધાનસભા ઇલેક્શન સે, ઓર મેરે સાથ આજ હૈ મેમ્બર ઓફ પાર્લામેન્ટ રંજન બેન ભટ્ટ, જો કે ઇસ વક્ત મિસ્ટર ચૈતન્ય દેસાઈ કે જો રેલી હૈ ઉસમે ઉનકે સાથ મૌજૂદ હૈ. બહોત બહોત શુક્રિયા હમારે સાથ. જી ધન્યવાદ મેડમ. સબસે પહેલે અબ ગિનકર એક હફતા બાકી રહે ગયા હૈ ઓર ચુનાવ મેં, ઓર કૈસા માહોલ હૈ એઝ એન એમપી? આપ યે સભી ચીઝો મેં બહોત હી ઝ્યાદા એક્સપીરિયન્સ્ડ હો, તો માહોલ કૈસા દિખ રહા હૈ આપકો? બિલકુલ, યે વડોદરા શહેર દેશ કે પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી કી કર્મભૂમિ હૈ. જી, યહાં કે મતદાતા હંમેશા પ્રધાનમંત્રીજી કો આશીર્વાદ દેને વાલે મતદાતા હૈ. દૂસરી બાત યે હૈ, ઇલેક્શન કે 10 દિન બાકી હૈ, લેકિન ભારતીય જનતા પાર્ટી કે હરેક કાર્યકર્તા, સંગઠન કી ટીમ ઓર સાથ સાથ હમારે ચુને હુએ પ્રતિનિધિ, પાંચો કે પાંચો સાલ લોગો કે બીચ જાતે હૈ, લોગો કી સમસ્યા સુનતે હૈ. નરેન્દ્રભાઈને જો યોજના દી હૈ, ઉન યોજના કો લોગો કો લાભ દિલાના, વો કામ ભી હમારે કાર્યકર્તા કરતે હૈ. ઇસીલીએ યે જો હમારે અકોટા વિધાનસભા કે જો હમારે પ્રત્યાશી હૈ ચૈતન્યભાઈ દેસાઈ, વો સબકો નમસ્તે કહીને નિકલ રહે. હમારે કાર્યકર્તાને ઘર ઘર ડોર ટુ ડોર જાકે એક બાર પત્રિકા દે દી હૈ, સબકા સંપર્ક કર લિયા હૈ. ચૈતન્યભાઈ કો સબ પહેચાનતે હૈ, 10 સાલ ઉન્હોને ભી પાર્ષદ બનકે અકોટા મેં કામ કિયા હૈ.
और पिताजी मकरंद भाई देसाई को तो पूरा देश जानता है, और ये मैंने बोला नहीं कि ये भाजपा का गढ़ है। हाँ। और लोग जो है सभी नरेंद्र भाई को प्रेम करने वाले लोग हैं, और 10 दिन भले बाकी है, हमारा प्रयत्न है कि हमारे चैतन्य भाई देसाई सभी मतदाता को मिले, नमस्ते करें, और हमारे प्रधानमंत्री जी नरेंद्र भाई ने जो बोला है कि वडिलों को जाके मेरा प्रणाम कहना है, वो हमारा प्रत्याशी जो हमारे विधायक के उम्मीदवार है अक्कोटा के चैतन्य भाई देसाई, सबको नरेंद्र भाई का दिया हुआ मैसेज दे रहे हैं, प्रणाम कह रहे हैं। हमारे कार्यकर्ता भी वही कर रहे हैं कि हमारे प्रधानमंत्री जी ने आपको प्रणाम बोला है, आपका आशीर्वाद मांगा है। जी, एक बहुत ही इम्पोर्टेंट सवाल मैं आपसे पूछना चाहूँगी, जो मैंने सर से भी किया था, कि इस बार एक ऐसी पार्टी है जो स्टार्टिंग में बहुत ही ज़्यादा जोश में आई, आम आदमी पार्टी, और अब धीरे धीरे कहीं ना कहीं कुछ टेंशन दिख रहा है उनके बीच में, इस तरह आप क्या कहेंगे उस पूरे माहौल पे, क्योंकि आप उस चीज़ को अच्छे से समझा पाएंगे लोगों को? मैं ज़रूर आपको बताना चाहूँगी, वो उन्होंने हवा फैलाई थी जी, ये गुजरात है, गुजरात के व्यापारी वर्ग, गुजरात के लोग दो ही पार्टी को हमेशा समर्थन देते हैं, और 2001 से आप देखो, वैसे तो 95 से गुजरात के लोगों ने नरेंद्र भाई और भारतीय जनता पार्टी और आगे हमारे केशुभाई पटेल और जो भी हमारे मुख्यमंत्री बने पार्टी के, उनको ही समर्थन दिया है। और तीसरी पार्टी जो दिल्ली में राज कर रही है, चंडीगढ़ में कर रही है, पंजाब में जो कर रही है, वो क्या करती है? गुजरात के लोग तो पूरे देश और विश्व में है, कौन क्या कर रहा है वो गुजराती सब जानते हैं, और इसीलिए वो जो हवा फैलाने का काम उन्होंने किया, लेकिन यहाँ फुग्गा उसका फूट गया जी, और इसीलिए यहाँ कुछ उसकी दाल गलने वाली नहीं, और इसमें भी वडोदरा में तो बिल्कुल नहीं है जी, बिल्कुल। तो ये चैतन्य भाई सभी से मिल रहे, आशीर्वाद ले रहे हैं, और कांग्रेस है वो सोई हुई है, यहाँ कांग्रेस का कुछ है ही नहीं जी। तो वैसे हमारे मतदार जो नरेंद्र भाई को आशीर्वाद देते हैं, तो साथ में भारतीय जनता पार्टी के कार्यकर्ता लोगों के बीच हमेशा जाना, लोगों की समस्या सुनना। जो प्रधानमंत्री जी और हमारे मुख्यमंत्री दोनों ने जो योजना दी है, उनका लाभ किसको देना है, वो सब कार्यकर्ता ने काम किया है। आप सोचो कोविड में हमारे सभी कार्यकर्ता, उन्होंने कोविड का डर नहीं रखा जी, लेकिन कोविड में भी सभी हमारे चुने हुए पार्षद, संगठन की टीम, एमएलए और एमपी, हम सब ने लोगों के बीच जाके, हॉस्पिटल जाके, किन को क्या ज़रूरत है वो सब सुविधा देने का काम किया, खाना देना है, दवाई देनी है, फिर वैक्सीन देना है, ऑक्सीजन की ज़रूरत है, हॉस्पिटल में एडमिट करना है, वो सब किया जी। और आप देखो ने, हमारे प्रधानमंत्री जी ने जो वैक्सीन वैज्ञानिकों साथ बनाई, और सभी गरीब हो या बहुत पैसे वाला हो, सभी को समान करके मुफ्त में सभी को वैक्सीन मिले, आज हमारा कोविड मुक्त हमारा गुजरात है, भारत देश है। साथ में आप देखिए कि कोविड की महामारी की वजह से कोई गरीब भूखा न रहे, वो ध्यान हमारे प्रधानमंत्री जी ने रखा, 80 करोड़ लोगों को राशन देने का काम अभी भी चल रहा है, तो कोई भूखा न रहे वो चिंता भी हमारे प्रधानमंत्री जी ने की। तो ये प्रधानमंत्री जी को सब चाहने वाले हैं, भारत देश के लोग भी, कि देश को पहले गुजरात को देश में 1 नंबर का राज्य प्रधानमंत्री जी ने बनाया, अभी देश को विश्व में भारत देश की गणना श्रेष्ठ भारत का स्वप्न दृष्टा हमारे प्रधानमंत्री जी, तो हमारा भारत देश भी आगे बढ़ने वाला है वो विश्व में प्रस्थापित कर दिया जी। ऐसे प्रधानमंत्री जी को कौन आशीर्वाद नहीं देंगे। बिल्कुल बिल्कुल, बहुत बहुत शुक्रिया बहन हमसे बात करने के लिए, धन्यवाद। तो दर्शकों, ये थे हमारे साथ वडोदरा शहर के मेंबर ऑफ पार्लियामेंट श्रीमती रंजन बेन भट्ट, और जिस तरीके से इस वक्त भारतीय जनता पार्टी के, स्पेसिफिकली भारतीय जनता पार्टी के कैंडिडेट्स इस वक्त कैंपेनिंग कर रहे हैं, वो घर हर घर जाके वहाँ के लोगों के साथ बात कर रहे हैं, और आई थिंक डेमोक्रेसी का बिगेस्ट फेस्टिवल है इलेक्शंस, और अब देखना ये है कि 8 तारीख को रिजल्ट्स क्या आएंगे। इसी के साथ और ढेर सारी इन्फॉर्मेशन के साथ हम आते रहेंगे आपके पास।
मेक श्योर आप देखते रहे।